दियोदर कर्मचारी नगर सोसायटी पासे आवेल गोगा महाराज ना मंदिरे फरियादी मेहुल कुमार प्रकाश भाई परमार अने तेमना मोटा भाई संजय भाई परमार साथे दर्शन करवा गया था। તે દરમિયાન ગોગા મહારાજના મંદિરે ચાર સમો ભેગા મળીને ગોગા મહારાજના મંદિરમાંથી છત્ર બહાર કાઢતા હોવાથી સંજયભાઈ પરમારે તેમને કહ્યું કે તમે ગોગા મહારાજના મંદિરમાંથી છત્ર બહાર શા માટે કાઢો છો। તેમ કહેતા એ કિસમ એકદમ ઉશ્કેરાઈ ગયો અને બાજુમાં જ પડેલ પાવડામાંથી હાથો કાઢી માર મારવા લાગ્યો। સંજયભાઈ પરમાર નીચે પડી જતા તેમનો ભાઈ મેહુલ પરમાર બચાવવા જતા તેમના ભાઈ ઉપર પણ લોખંડના પંચ વડે હુમલો કરવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, પરંતુ ઈજાગ્રસ્ત થયેલા બંને ભાઈઓએ સારવાર કરાવી અને દિયોદર રેફરલ હોસ્પિટલમાં નજીકના લોકો તેમને સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં સંજયભાઈ પરમારના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રેફર કરાયા। બનાવને લઈને મેહુલ કુમાર પ્રકાશભાઈ પરમારે દિયોદર પોલીસ મથકે દિયોદરની શક્તિનગર સોસાયટી વિસ્તારના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે, જેને લઈને દિયોદર પોલીસે ચાર સમ અવરોધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મંદિર જવા આરતી કરવા નીકળ્યા ત્યારે મૂન મારો મોટો ભાઈ બંને ભેળા હતા અને મંદિર ગયા ત્યારે આ પાંચ છ લોકો ઠાકોરોના હતા તે ચોરી કરતા હતા છત્ર બહાર કાઢીને। એટલે પછી આમ મારા મોટા ભાઈ એમ કીધું કે શું કરો રાબત કે ચોરી કરતા હતા એટલે માફ કીધું તમારા બાપનું મંદિર એ ભાઈએ કીધું। એટલે પછી આ મૂળ જે ભાઈ હતો એ થોડી દાદાગીરીને ગાળો બોલવા માંગ્યો અને પછી મોટા ભાઈને ટોકો માર્યો માથામાં અને હું તેમને ઊભો કરવા ગયો ત્યારે મને માથામાં લોખંડનો પંચ માર્યો અને એટલામાં ભાઈ મારા બે મિત્રો આવી ગયા એટલે તે ભાગી ગયા અને ભાઈ મારા મોટા ભાઈને રિયા સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો, ત્યાંથી ભાઈ રિયાબા હોસ્પિટલમાં લઈ ગયા અને મને પાછળ થોડું મારે બે ટોકા મને અને મોટા ભાઈને થોડું એમરેજ થયું। કેટલા લોકો હતા? પાંચ લોકો હતા।